નમસ્તે ગામઠી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવશું ચોકલેટ તો ચાલુ કરીએ આજની રેસિપી ચોકલેટ બનાવવા માટે સૌપ્રથમ આપણે ડબલ બોઈલર બનાવશું ડબલ બોઈલર બનાવવા માટે મેં અહીંયા એક તપેલામાં પાણી લીધું છે એની ઉપર હું એક બાઉલ મૂકીશ ધ્યાન રાખવાનું છે કે આ બાઉલ પાણીમાં ટચ ન થાય ત્યારબાદ એમાં એક કપ જેટલી ચોકલેટ નાખશું અને ગેસ પર મેલ્ટ થવા માટે રાખશું આ રીતના આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે એને મોલ્ડમાં ભરી લઈશું પહેલા બધામાં આ રીતના હાફ ભરશું ચોકલેટ હાફ ભરાઈ ગઈ છે હવે આપણે એમાં કાજુ બદામના કટકા નાખશું આ રીતના બધી ચોકલેટમાં કાજુ બદામના કટકા નાખશું અત્યારે મેં ડાર્ક ચોકલેટ લીધી છે જો તમારે વ્હાઇટ ચોકલેટ કે મિલ્ક ચોકલેટ લેવી હોય તો એ પણ લઈ શકો પ્રોસેસ બધામાં સેમ રહેશે બધામાં મેં કાજુ બદામના કટકા નાખી દીધા છે હવે આપણે એને થોડા થોડા અંદર ચોકલેટમાં ડીપ કરી અને બધી ચોકલેટ આખી ભરી લેશું બધી ચોકલેટ ભરાઈ ગઈ છે હવે આપણે આ રીતના એને ટેપ કરશું એટલે એની અંદર એર બબલ્સ હોય તો એ નીકળી જાય ત્યારબાદ આપણે મોલ્ડને ટિશ્યુની મદદથી ક્લીન કરશું મોલ્ડ ક્લીન થઈ ગયું છે હવે આપણે એને 10 થી 15 મિનિટ સુધી ફ્રીજમાં સેટ થવા માટે રાખ ચોકલેટ સેટ થઈ ગઈ છે હવે આપણે મોલ્ડમાંથી કાઢી લેશું આ રીતના આપણે બધી ચોકલેટ મોલ્ડમાંથી કાઢી લેશું ત્યારે અહીંયા સિલિકોન મોલ્ડ લીધેલું છે જો તમારી પાસે સિલિકોન મોલ્ડ ન હોય તો બરફની સાદી ટ્રેમાં પણ તમે ચોકલેટ જમાવી શકો છો તો તૈયાર છે આપણી ચોકલેટ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો આવજો